તહેવારો હોય કે એમનેમ આપણા દરેકના ઘરે અલગ અલગ મીઠાઈ બનતી હોય છે, તો આજે આપણે એકદમ ફેમસ અને બધાની પસંદ છે તેવો મોહનથાળ ઘરે બનાવવાની રેસીપી જોવાના છીએ. આ મોહનથાળ આપણે ટ્રેડિશનલ રીતે ચાસણી લઈ અને પછી બનાવવાના છીએ, અને મોહનથાળ બનાવવા માટે આપણે કોઈ પણ પ્રકારનો સ્પેશિયલ લોટનો ઉપયોગ નથી કરવાનો. રેગ્યુલર જે બેસન છે એનો જ ઉપયોગ કરીશું, પણ અમુક નાની નાની વાતોનું ધ્યાન રાખીશું. એટલે ઝીણા લોટમાંથી પણ એકદમ સરસ દાણેદાર અને સોફ્ટ એવો મોહનથાળ બનીને તૈયાર થાય છે. તો મેજરમેન્ટ જોઈ લઈએ. તો અહીંયા મેં 2 કપ બેસન લીધો છે, તેના સામે 1 કપ ઘી લીધું છે. ચાસણી બનાવવા માટે 1 કપ ખાંડ અને 1/2 કપ પાણી લેવાનું છે. તો ખાંડનું પ્રમાણ બેસન જેટલો લીધો હોય એનાથી 1/2 રાખવાનું છે. બાકી તમે થોડું વધારે ઓછું કરી શકો તમારા ગયા ટેસ્ટ પ્રમાણે. અને બસ બીજી અમુક બતાવેલી નાની નાની વાતોનું ધ્યાન રાખવાનું છે, એટલે સરસ તમારો મોહનથાળ બનીને તૈયાર થશે. તો હું છું નિરાલી, વેલકમ ટુ માય ચેનલ નિરાલીઝ ફૂડ વર્લ્ડ. તો ચાલો રેસીપી જોઈ લઈએ. તો તેના માટે સૌથી પહેલાં 2 કપ બેસન લેવાનું છે. તો ઝીણો જે બેસન આવે એકદમ ફાઇન એ લેવાનું છે. હવે આ બેસનને ચાળી લેવાનું છે. બેસનને ચાળવો ખૂબ જ જરૂરી છે, જેથી તેમાં રહેલા બધા લમ્સ છે તે દૂર થઈ જાય. બધું જ બેસન મેં અહીંયા ચાળી લીધો છે. હવે તેમાં 4 ચમચી ઘી ઉમેરવાનું છે. તો ઘી અહીંયા પીગળેલું હોય એવું જ લેવાનું છે, જેથી તે એકદમ સારી રીતે મિક્સ થાય. તો પહેલાં ઘીને લોટ સાથે મિક્સ કરી લેવાનું છે. તો ઘી અને લોટ બંને સારી રીતે મિક્સ થઈ જાય ત્યાર પછી તેમાં 4 ચમચી દૂધ ઉમેરવાનું છે. દૂધ છે તે નોર્મલ ટેમ્પરેચરનું હોય એવું ઉમેરવાનું. દૂધ ઉમેરી તેને પણ લોટ સાથે એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે. દૂધ ઉમેર્યા પછી આ રીતે 2 હાથ વચ્ચે લોટને મસળતા જવાનું છે અને એ રીતે મિક્સ કરવાનું છે, જેથી એકદમ સરસ રીતે ઘી અને દૂધ બંને લોટ સાથે મિક્સ થઈ જશે. આ જે ઘી અને દૂધ ઉમેરી મિક્સ કરવાની પ્રોસેસ છે એને ધાબો આપ્યો કહેવાય છે, જે મોહનથાળ બનાવવા માટે ખૂબ જ જરૂરી પ્રોસેસ છે. તો બિલકુલ પણ સ્કીપ ના કરતા. તો બધી વસ્તુ સરસ રીતે મિક્સ થઈ ગઈ છે. હવે લોટને આ રીતે હાથેથી પ્રેસ કરી દેવાનો છે, એક સરખું લેવલ થઈ જાય રીતે. ત્યાર પછી ઢાંકી દઈ અને 1/2 કલાક માટે તેને રહેવા દેવાનું છે. તો 1/2 કલાક થઈ ગઈ છે, બધી વસ્તુ સરસ રીતે સેટ થઈ ગઈ છે. હવે ફરીથી લોટને ચાળવાનો છે. તો અહીંયા જે એકદમ ઝીણી આવે ચાયણી એ નથી લેવાની, આ રીતની એનાથી 1 સાઇઝ મોટી આવે એ વાળી જાળી લેવાની છે અને તેમાં થોડો થોડો લોટ ઉમેરતા જઈ અને આ રીતે હાથેથી ઘસતા જવાનું છે. અહીંયા જે દાણેદાર ટેક્સચર આવશે એ આ જ પ્રોસેસથી આવશે, કેમકે આ રીતે ધાબો આપ્યા પછી મોટી ચાયણીથી ચાળી લેવાથી તમે જોઈ શકો છો આ રીતનું એકદમ સૂજી જેવું ટેક્સચર થઈ જશે લોટનું. તો બધા જ લોટને ચાળી લેવાનો છે અને તમને દેખાઈ રહ્યું છે એક એક દાણો છૂટો પડી ગયો છે અને એકદમ સૂજીના દાણા જેવું ટેક્સચર થઈ ગયું છે, જે મોહનથાળ બનાવવા માટે બિલકુલ પરફેક્ટ છે. તો અત્યાર સુધી જે પણ પ્રોસેસ બતાવી છે એ રીતે તમે ફોલો કરજો, એટલે મોહનથાળ બનાવવા માટેનો લોટ તૈયાર થઈ જશે. હવે લોટને શેકવા માટે જાડા તળિયાવાળી કઢાઈ અથવા તો નોનસ્ટિક કઢાઈ લેવાની છે. તેમાં 1 કપ ઘી લીધું છે. તો 1 કપ જે મેં ઘી લીધું છે એમાંથી 1 ટેબલ સ્પૂન જેટલું હું અત્યારે બચાવી રહી છું. મીડિયમ ગેસ ઉપર ઘીને ગરમ કરી લેવાનું છે અને જે લોટ આપણે તૈયાર કરીને રાખ્યો છે તે બધો જ લોટ ઉમેરી દેવાનો. ગેસને અત્યારે મીડિયમ રાખવાનો છે અને એકદમ સારી રીતે લોટ અને ઘીને મિક્સ કરી લેવાનું છે. લોટ આપણો જ્યાં સુધી શેકાઈને તૈયાર થાય ત્યાં સુધીમાં 3 મેઇન તેના સ્ટેજ હોય છે, એ હું તમને આગળ બતાવતી જઈશ. તો આ આપણું ફર્સ્ટ સ્ટેજ છે જેમાં લોટ અને ઘી એકદમ સારી રીતે મિક્સ થઈ ગયું છે. હવે ધીમે ધીમે લોટ છે તે ગરમ થવાની શરૂઆત થશે. તો અત્યારે સ્ટાર્ટિંગમાં આપણે ગેસને મીડિયમ રાખવાનો છે, એકદમ ધીમો નથી રાખવાનો અને આ રીતે સતત ચલાવતા રહેવાનું છે. અત્યારે તમને એવું લાગશે કે ઘીનું જે પ્રમાણ છે તે ઓછું છે, પણ એવું બિલકુલ નથી. લોટને તમારે આ રીતે સતત હલાવતા જવાનો છે, બિલકુલ પણ તેને થોડી સેકન્ડ્સ માટે પણ એમનેમ નથી રહેવા દેવાનો, નહીં તો એકદમ તે બેસન છે તે નીચે બેસવા લાગે છે અને લાલ થવા લાગશે, જેનો ટેસ્ટ બિલકુલ પણ સારો નહીં આવે. તો તમે જોઈ શકો છો ધીમે ધીમે કન્સિસ્ટન્સી છે તે ચેન્જ થઈ રહી છે. તો આ રીતે 4 મિનિટ જેવું મેં લોટને ચલાવી લીધું છે અને ઘી બધું છૂટું પડી ગયું છે. તમે જોઈ શકો છો એકદમ ઢીલો લોટ થઈ ગયો છે. તો આ આપણો સ્ટેજ 2 છે. ગેસને હવે ધીમો કરી દેવાનો છે. તો તમે જોઈ શકો છો કે હવે બબલ્સ આવવા લાગ્યા છે. ઘી છૂટું પડવાની શરૂઆત થાય તેના પછી મેં 6 મિનિટ જેવો લોટને શેકી લીધો છે અને આ રીતનો બબલ્સ આવવા લાગશે. તો આ આપણું સ્ટેજ 3 છે કે લોટ હવે એકદમ શેકાવાની શરૂઆત થઈ ગઈ છે. તો આ સમયે હવે દૂધ ઉમેરવાનું છે. તો 1/2 કપ મેં અહીંયા દૂધ લીધું છે. એને થોડું થોડું કરી અને ઉમેરતું જવાનું છે અને મિક્સ કરતું જવાનું છે. દૂધ અહીંયા નોર્મલ ટેમ્પરેચરનું હોય એવું જ લેવાનું છે અને 1/2 કપ લીધું છે. તમારે જો દૂધ ન ઉમેરવું હોય તો તમે મલાઈ પણ ઉમેરી શકો,
तो 1/4 कप जेटली मलाई उमेरी देवानी। दूध उमेर्या पछी एकदम सारी रीते मिक्स करता जई अने हलावता जवानुं छे। हवे जेम जेम शेकातुं जशे एम लोट छे ते फूलतो जशे। तो फरीथी 5 मिनिट माटे मैं तेने शेकी लीधो छे हलावता जई, अने हवे लोट एकदम सरस फूली रह्यो छे। गैस तमारो धीमो होय एनुं खास ध्यान राखजो, केम के अत्यारे जे बेसनुं टेम्परेचर छे ते एकदम हाई हशे। जो तमारो गैस भूलथी पण फास्ट रही जशे तो जे आपणुं बेसन छे ते एकदम ज लाल थवा लागशे। हवे आपणे बेसनो कलर चेन्ज थाय, गोल्डन कलरनो थई जाय त्यां सुधी तेने शेकतो जवानो छे। तो हवे तमे जोई शको छो के एकदम सरस गोल्डन कलर आव्यो छे। आ समय एकदम सरस सुगंध आवती हशे घरमां बेसन शेकावानी। तो बेसन शेकवानी शरूआत करी त्यारथी लई अने अत्यार सुधी टोटल 15 मिनिट जेटलो समय लाग्यो छे। साइडमां जे बेसन लागेलो छे एने लई लेवानो छे, अने हवे गेसने बंध करी देवानो छे। अने कढ़ाईने गरम छे एने एम ज साइड पर राखी देवानी छे। कढ़ाई गरम छे अने हजी बेसननुं टेम्परेचर पण हाई छे, एटले हजी एनी जाते ज थोड़ो शेकाया करशे। तो आवो कलर आवे गोल्डन त्यारे गैस बंद करी दई अने बेसनने नीचे उतारी लेवानो छे। हवे आपणे चाशणी बनावी लईए, तो तेना माटे 1/2 कप पाणी लेवानुं छे। तेमां 1 कप ખાંડ ઉમેરી દેવાની છે, થોડું કેસર ઉમેરવાનું છે ફ્લેવર માટે, 1/4 ચમચી ઇલાયચી પાવડર। ગેસને ધીમો ચાલુ કરવાનો છે અને હલાવતા જઈ બધી જ ખાંડને પીગાળી લેવાની છે। ખાંડ બધી જ પીગળી ગઈ છે, હવે ધીમા ગેસ ઉપર જ હલાવતા જઈ એક તારની ચાશણી તૈયાર કરવાની છે। ગેસ ધીમો હોય એનું ખાસ ધ્યાન રાખજો। અહીંયા એક તારની ચાશણી તૈયાર કરવામાં 2-3 મિનિટ જેવો સમય લાગશે। 2 મિનિટ જેવો ચાશણીને બોઇલ કરી લીધા પછી આ રીતે તમે ચમચાની મદદથી ચાશણી નીચે પાડશો તો તમને ખ્યાલ આવશે જે નીચે ડ્રોપ્સ પડી રહ્યા છે તે હવે ધીમે ધીમે પડી રહ્યા છે, મતલબ ચાશણી હવે ધીમે ધીમે ઘટ્ટ થઈ રહી છે। અને આ રીતે કડાઈની સાઈડમાં પણ ખાંડ છે તે ચોંટવા લાગશે, મતલબ કે પાણીનું પ્રમાણ ઓલમોસ્ટ હવે ઓછું થઈ ગયું છે। હવે આ સમય ઉપર થોડી ચાશણી આંગળી અને અંગૂઠા વચ્ચેલી અને ચેક કરવાની છે। તો આ રીતે તમે પ્રેસ કરીને ઉપર કરશો એટલે તમને ખ્યાલ આવશે। તો એક તાર છે તે બની રહ્યો છે, તમે જોઈ શકો છો આ રીતે એક તાર બનશે। તો ચાશણી હવે આપણી બની અને બિલકુલ તૈયાર છે। તો ગેસ હવે બંધ કરી દેવાનો છે। ચાશણીનો તાર ચેક કરવાની બીજી પણ એક રીત છે, આ રીતે તમે ચમચાની મદદથી નીચે પાડશો ચાશણી એટલે છેલ્લું જે ટીપું બાકી હશે એમાં તમને તાર બનતો દેખાશે। તો તમે જોઈ શકો છો એકદમ ધીમે ધીમે નીચે પડી રહ્યું છે અને એક તાર બનતો દેખાય છે। તો આંગળી અને અંગૂઠાની મદદથી તમે ચેક કરી શકો છો, પણ આ રીતે પણ કરી શકાય તો પણ તમને ખ્યાલ આવી જશે। હવે લોટ શેકાઈને જે સાઈડમાં રાખ્યો હતો તે લઈ લેવાનો છે। તમે જોઈ શકો છો કે હલકો કલર થોડો ચેન્જ થયો છે જ્યારે આપણે ગેસ બંધ કરી અને સાઈડમાં મૂક્યો એના કરતાં। ચાશણી ઉમેરતા પહેલાં જેમાં પણ તમારે સેટ કરવાનું હોય એ વસ્તુને તમારે ઘીથી ગ્રીસ કરી લેવાની છે, થાળી અથવા તો કેક ટીન જે પણ તમને ફાવે। હવે ચાશણીને એકદમ ગરમ ગરમ નથી ઉમેરવાની, થોડી ઠંડી કરી લેવાની છે તેને, ત્યાર પછી જે બેસન છે શેકેલું એમાં ઉમેરી દેવાની। એટલે બેસન પણ હલકો ગરમ છે અને ચાશણી પણ હલકી ગરમ છે, બંને વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે। અત્યારે તમને મિક્સર ઢીલું લાગી રહ્યું હશે, પણ જેમ જેમ ચાશણી એબ્સોર્બ થતી જશે તેની કન્સિસ્ટન્સી સેટ થતી જશે। હવે ઘી જે આપણે શરૂઆતમાં બચાવ્યું હતું 1 ટેબલસ્પૂન જેટલું, એ ઘી ઉમેરી દેવાનું છે। આ રીતે છેલ્લે થોડું ઘી ઉમેરવાથી તેની એકદમ સરસ ફ્લેવર આવતી હોય છે ખાતી વખતે। ઘી ઉમેર્યા પછી તેને પણ મિક્સ કરી લેવાનું છે। હવે તમે જોઈ શકો છો કન્સિસ્ટન્સી ધીમે ધીમે બધી જ ચાશણી છે તે એબ્સોર્બ થઈ ગઈ છે, ટેક્સચર પણ તમે જોઈ શકો છો એકદમ સરસ દાણેદાર બન્યું છે, કલર પણ સરસ આવ્યો છે, એકદમ પરફેક્ટ રીતે લોટ છે તે શેકાયો છે। અત્યારે જો તમારે આ સમયે ગરમ ગરમ ખાવો હોય તો તમે એ રીતે પણ ખાઈ શકો છો, એકદમ સરસ લાગે છે। એ પણ ડ્રાય ફ્રૂટ્સ ઉમેરવા હોય તો એ પણ થોડા રોસ્ટ કરીને ઉમેરી શકાય, હું અહીંયા પ્લેન જ રાખી રહી છું। હવે જે કેક ટીનને ઘીથી ગ્રીસ કરીને રાખ્યું હતું તેમાં બધું મિક્સચર લઈ લેવાનું છે, પ્રેસ કરી લઈ અને એક સરખું લેવલ કરી દેવાનું છે। તો પ્રેસ કરી લઈ ત્યાર પછી તાવેથાની મદદથી મેં આ રીતે ઉપર એક સરખું લેવલ કરી દીધું છે। હવે અહીંયા છેલ્લે તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ્સથી ગાર્નિશ કરી લેવાનું। તો અત્યારે મેં થોડા પિસ્તા લીધા છે, તમે બદામ કાજુ કોઈ પણ વસ્તુ લઈ શકો, અને પ્લેન રાખવું હોય તો એમને પણ રાખી શકાય। ડ્રાયફ્રૂટ્સ ઉમેરી તેને પણ હલકા પ્રેસ કરી લેવાના છે એટલે પણ એકદમ સરસ રીતે સેટ થઈ જાય। હવે 2 કલાક જેવું સેટ કરવા માટે મૂકી દેવાનું છે રૂમ ટેમ્પરેચર ઉપર જ, અને જો તમારે ગરમીનું પ્રમાણ વધારે હોય તો 3-4 કલાક રહેવા દેવાનું, નહીં તો 2 કલાકમાં સેટ થઈ જશે। તો 2 કલાક માટે મેં રહેવા દીધો હતો, તમે જોઈ શકો છો ઉપર થોડું થોડું ઘી પણ આવી ગયું છે। હવે તવેથાની મદદથી તેમાં કટ લગાવી અને જે પ્રમાણે તમને નાના કે મોટા પસંદ હોય એ પ્રમાણે પીસ કરી લેવાના છે। તો તવેથાની મદદથી મેં અહીંયા કટ લગાવી દીધા છે, હવે ધીમે રહી અને પીસને અલગ કરી દેવાના છે।
तो तमे जोई शको छो एकदम सरस थी सेट थी गयो छे मोहन थाळ, एकदम सरस पीस पड़ा छे। तो आ रीते तेने प्लेट में काढ़ी अने सर्व करी लेवानुं छे। आ बनेला मोहन थाळ ने तमे एक वीक सुधी फ्रीज वगर ज बहार राखी शको छो। बने तेटली सरल रीते रेसिपी बतावानी ट्राई करी छे, एटले कोईपण तने एकदम आसानी थी घरे बनावी शके छे। टेक्स्चर पण एकदम सरस आव्युं छे। एक पीस आपणे खोलीने जोईए तो एकदम सरस सॉफ्ट बन्यो छे, तमे जोई शको छो। ઘીનું પ્રમાણ પણ એકદમ પરફેક્ટ થયું છે, ચાસણી પણ એકદમ બરાબર રીતે લેવાઈ છે। તો અહીં બતાવેલી નાની નાની વાતનું જો ધ્યાન રાખીશું તો એકદમ પરફેક્ટ એવો મોહનથાળ બનીને તૈયાર થશે। તો જો તમે પણ ક્યારેય ઘરે મોહનથાળ નથી બનાવ્યું તો આ રીતે એક વખત બનાવજો, અને બનાવ્યા પછી તમારો ફીડબેક જણાવવાનું નહીં ભૂલતા। રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો, અને આવી જ નવી રેસીપીના અપડેટ માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલું બેલ આઇકન પણ પ્રેસ કરી દેવું। તો હું નિરાલી ફરી આવીશ તમારા માટે નવી રેસીપી લઈને। ત્યાં સુધી બાય બાય, ટેક કેર।